હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે અને એક અઠવાડિયા પછી ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આ અવસરને એક તહેવાર રૂપે ઉજવવા માટે સૌ કોઈ તૈયાર થઈ રહ્યા છે. ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજ આમાં સહભાગી થવા તત્પર દેખાઈ રહ્યા છે. સમગ્ર દેશમાંથી તમામ વર્ગના લોકો, તમામ જાતિના લોકો ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને એક અવસર રૂપે ઉજવવા માંગી રહ્યા છે. સુરત શહેરના લોકો પણ આમાં પાછળ રહ્યા નથી. સુરત શહેર કે જે એક લઘુ ભારત તરીકે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત છે ત્યારે મોટા પ્રમાણમાં અહીં નોકરી ધંધા અને કામ અર્થે પરપ્રાંતિઓ લોકો વસે છે. આ તમામ લોકો કોઈક હીરા વ્યાપાર સાથે, કોઈક કપડા વ્યવસાય સાથે, તો કોઈક લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે જ્યારે લોકો અયોધ્યા સુધી નથી જઈ શકતા ત્યારે ભગવાન રામમાં રહેલી આસ્થાને ધ્યાને રાખી તમામ લોકો દ્વારા કંઈક ને કંઈક અવનવું કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહી અને કપડાનો વ્યાપાર કરતા એવા વિકાસ જૈન દ્વારા એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈ વધુથી વધુ લોકો આમાં જોડાય અને હિન્દુ ધર્મની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં થાય તે હેતુથી તેમની સાથે જોડાયેલા સુરત શહેરના વેપારી હોય, ગુજરાત રાજ્યના વેપારી હોય કે ગુજરાત રાજ્યની બહારના જેટલા પણ વેપારીઓ હોય, તેમને જે કપડાં બનાવવાનો ઓર્ડર આપ્યો હોય તે તમામ પાર્સલોની સાથે ભગવાન શ્રી રામ માટે તૈયાર કરાયેલી એક કીટ મોકલવામાં આવી રહી છે. આ કીટમાં ભગવાન શ્રી રામ નામનો ધ્વજ, બે પ્રકારના ખેસ, દીવો અને ભગવાન રામનું પોસ્ટર મૂકવામાં આવ્યું છે, જેથી જ્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સૌ વેપારીઓ તેમના ઘરમાં, તેમના દુકાનમાં, તેમના ઓફિસમાં કે મંદિરે જઈ પૂજા અર્ચના કરે અને એક જ સમયે તમામ ભારતીય અને સનાતની હિન્દુઓ જય શ્રી રામના નારા સાથે આમાં સહભાગી થાય એવું આગવું આયોજન સુરતના વેપારી વિકાસ જૈન દ્વારા કરવામાં આવ્યું છે. આ વાતની જાણ સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમ, ટેક્સટાઇલ યુવા બ્રિગેડના મુખ્ય એવા લલિત શર્મા અને અન્ય વેપારીઓ પણ આમાં સહભાગી થવા વિકાસ જૈન સાથે જોડાયા હતા. વિકાસ જૈન દ્વારા હાલ સુધી તેમના 150થી વધુ વેપારીઓનું લિસ્ટ બનાવી તેમના માટે આ ભગવાન શ્રી રામને કીટ મોકલવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સમગ્ર દેશ જ્યારે ભગવામય થવા જઈ રહ્યું છે, 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સુરત કઈ રીતે પાછળ રહી શકે? સુરતમાં અવારનવાર તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સીધા દ્રશ્યો અત્યારે હાલ આપણે સુરત શહેરના એક ટેક્સટાઇલ માર્કેટમાં ઊભા છે અને તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તમામના હાથમાં ભગવાન શ્રી રામને લઈને એક બોક્સ છે અને બોક્સમાં શું છે આપણે સૌથી પહેલા જે અગ્રણીઓ ઉપસ્થિત છે, માર્કેટના વેપારીઓ છે, એમની સાથે આપણે વાત કરીશું. યે મહેજ એક બોક્સ નહીં હૈ, યે આજ પૂરે વિશ્વમાં જો ભગવાન શ્રી રામ કા મંદિર કી પ્રાણ પ્રતિષ્ઠા હોને જા રહી હૈ 22 જાન્યુઆરી કો, તો પૂરે સનાતન કી એક ફિલિંગ્સ હૈ, હૃદય કી લાગણી હૈ લોકો કી, ઓર યે ઇસ બોક્સ કે અંદર અપની ફિલિંગ્સ ઓર અપની ભાવનાએ લોગ ભેજ રહે હૈ ઓર ઇસકો માત્ર બોક્સ સે ના જોડા જાય ઓર કપડે સે ના જોડા જાય, ઇસમે પેકિંગ કરને વાલે ને અપની ભાવનાએ ભેજી અપને ગ્રાહક કો. આપણી સાથે જે વ્યાપારી છે જેમણે આખું આયોજન કર્યું છે આપણે એમની સાથે વાત કરીશું. આપકા નામ? મેરા નામ વિકાસ જૈન હૈ, મેં રજત સિલ્ક મિલ્સ કા પ્રોપ્રાઇટર હું. મેરે મન મેં બહોત સમય સે યે એક ભાવના થી કે જહાં 500 વર્ષ કે હમે ઇંતજાર કે બાદ એક એસી ઘડી જો હમે યહાં મિલ રહી હૈ, હમે ઇસ યુવા પીઢી કો દેખને કા સુ અવસર મિલ રહા હૈ, એસી ઘડી કે અંદર ક્યો ના હમ ભી અપને વ્યાપારીઓ કે સાથ જો ઉનસે હમ રાત દિન વ્યાપાર કરતે હૈ ઉનકે સાથ ઇસ શુભ કામનાઓ કો હમ સાથ મેં મિલકર બાંટે, ઉસી ભાવનાઓ કો ધ્યાન મેં રખતે હુએ ઇસ રામ મંદિર કી જો 22 જાન્યુઆરી કી તિથિ હમારે બીચ મેં હૈ ઉસકે શુભકામનાઓ કે લીએ મેને એક યે એક એસા કિટ તૈયાર કિયા હૈ જિસમે મેને અપની શુભકામનાએ ઉનકો યહાં સે સાથ મેં ઇસ પાર્સલ કે માધ્યમ સે ઉનકો ભેજ રહા હું, જિસમે અનેક અલગ અલગ તરહ કી વસ્તુએ હૈ જિનમે ઉનકો રામ મંદિર કે ચિન્હ કે સાથ મેં શુભકામનાએ મેને પ્રેષિત કી હૈ. આપણી સાથે વિકાસભાઈ જોડાયા હતા, ફોસ્ટાના જે અધ્યક્ષ છે કૈલાશ હકીમજી જોડાયા હતા અને તેમને સમગ્ર બાબતે જે માહિતી આપી છે, ક્યાંક ને ક્યાંક ભગવાન રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અનુસંધાને સમગ્ર વિશ્વમાં આની ખ્યાતિ થાય અને લોકો હર્ષોલ્લાસથી આમાં જોડાય તે અનુસંધાને માર્કેટના વેપારીઓ દ્વારા એક અલગ મોહિમ ચલાવવામાં આવી રહી છે. કેમેરા પર્સન રવિ એન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.